श्रृणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो बोलो श्री घनश्याम महाराज नी श्री हरिकृष्ण महाराज શ્રી સ્વામિનારાયણ ભગવાનની બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજ ઉમરેઠ વગેરે અનેક ગામડાઓમાં વિચરણ કરતા કરતા પ્રાંતિજ આવ્યા અને પ્રાંતિજના ભક્તોને ભાવને પૂર્ણ કરીને મહારાજ બધા એના ઘરે થાળ જમ્યા છે. ત્યાંના ભક્તોએ ખૂબ ભાવથી ભગવાનને વાજતે ગાજતે પોતાને ત્યાં પધરાવ્યા છે. ત્યાંના બધા ભક્તોએ અને અંતે રેવા પંડ્યાને ત્યાં મારા થાળ જમ્યા અને કીધું કે આ જગ્યાએ ખૂબ સારું મંદિર થશે અને અત્યારે હાલમાં ત્યાં મંદિર છે. એ રીતે કથા આવી અને 65 તરંગ પૂર્ણ થયા. 66માં તરંગનો પ્રારંભ થાય છે. પછે ત્યાંથી ચાલ્યા પ્રભુજી વાલો ગયા વિજાપુર પ્રાગજીને ઘેર જઈને ઉતારો કર્યો ત્યાં જરૂર. વજીબા નામે જે પતની પવિત્ર બે નર નાર્યર છે મહારાજ. પછી પ્રાંતિજથી આગળ ચાલ્યા છે. ત્યાંના ભક્તોના ભાવને પૂર્ણ કરીને મહારાજ વિચરણ માટે આગળ વિજાપુર ગામમાં પધાર્યા છે. ત્યાં પ્રાગજી કરીને ભગવાનના ભક્ત છે અને ત્યાં મહારાજે ઉતારે કર્યો છે અને એમના પ્રાગજી ભગત એમના પત્નીનું નામ છે વજીબા. આ બંને જણા અતિ પવિત્ર છે અને મહારાજનું ભજન કરનારા છે. વજીબા નામે જે પતની પવિત્ર બે નર નાર્ય સ્તવન કર્યું પ્રેમ વડે આપ્યો બહુ સત્કાર પૂર્ણ પ્રેમે થાળ કરાવ્યો જમાડ્યા રૂડા ભોજન દંપતીનો ભાવ દેખીને ત્યાં રહ્યા પ્રાણ જીવન. વજીબા અને પ્રાગજીભાઈ આ બંનેના બંને પવિત્ર નરનારી છે, ભગવાનના ભક્ત છે. અતિ પ્રેમથી ભગવાનનું સ્તવન કર્યું, ભાવથી ભગવાનનો સત્કાર કર્યો અને ભગવાનને થાળ કરીને રૂડા ભોજન જમાડ્યા છે. મહારાજ પણ એમના ભાવને દેખીને ત્યાં રોકાયા અને એના ભાવને અંગીકાર કર્યો છે. વિજાપુરે મનોહર માવ રહ્યા ભક્તનો દેખીને ભાવ નવી નવી લીલા કરે નિત્ય પ્રેમી જનને વધે છે પ્રીત.
નવ ઘરીમાં બેસે છે શ્યામ, ઘણા લોક આવે છે તે ઠામ, એમ દિવસ વીત્યા બે ચાર, છેલો આપે છે સુખય પાર. લો, આ રીતે વિજાપુરની અંદર મનોહર માવો કહેતા અત્યંત બધા જ ભક્તોના ચિત્તને હરનારા, દરેકના મનને હરનારા એવા મહારાજ, ત્યાંના ભક્તોના ભાવને દેખીને, એમની ભક્તિને દેખીને મહારાજ ત્યાં રોકાયા. ને જ્યાં ભાવ છે, ભક્તિ છે, ત્યાં મહારાજને આપોઆપ રોકાવાનું મન થઈ જાય. ભગવાન તો નિર્બંધ છે, ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષો એવા હોય છે, અને કોઈ જગ્યાએ આ જગતના કોઈ સુખ કે કોઈ વૈભવ એને બાંધી શકતા નથી, કે કોઈ આ લોકના મોટા માણસ કે સત્તાધારી એ પણ એને બાંધી શકતા નથી. પણ જે ભક્તોનો નિર્મળ ભાવ અને પ્રેમ છે એ ભગવાનને મોટાને ખેંચી લાવે અને ત્યાં રાખે છે. એમ અહીંયા આ ભક્તોનો પ્રેમી ભક્તોનો ભાવ જોઈને મહારાજ ત્યાં રોકાયા. એટલે મોટા મહેલ હોય કે મોટા બંગલા હોય, પણ ત્યાં પણ જો ભક્તિભાવ ના હોય તો ત્યાં રહેવું ભગવાનને ગમતું નથી. ભગવાનના મોટા સંતો સંતોને પણ ગમતું નથી. એ તો કોઈ નાનોમાં નાનો ભક્ત હોય, પણ જો ગરીબમાં ગરીબ હોય પણ ભગવાનનો ભગત હોય અને એની ભક્તિ હોય તો ત્યાં ઝૂંપડું હોય તો ત્યાં રહેવું સારું લાગે ભગવાનને. એમાં ભક્તોનો ભાવ જોઈને મહારાજ ત્યાં રોકાયા છે. નિત્ય મહારાજ નવી લીલાઓ કરીને ત્યાંના જે પ્રેમી ભક્તો છે એને મહારાજમાં પ્રેમ વધે, ભગવાનની અંદર એનું હેત વધે, મહારાજની મૂર્તિમાં એનું જોડાણ થાય, નિત્ય નવી લીલાઓ કરીને ત્યાંના ભક્તોને સુખ આપે છે. મહારાજ નિત્ય સભા કરે અને ગામના બધા લોકો આવીને એમાં બેસીને ભગવાનની કથા વાર્તા સાંભળે છે. એમ એમ દિવસ વીત્યા બે ચાર, અને છેલ્લો આપે છે સુખ અપાર. બે ચાર દિવસ મહારાજ ત્યાં રોકાયા, બધા ભક્તોને પણ ખૂબ આનંદ થયો. પછી એક દિવસ મહારાજ સભા ભરીને બેઠા છે અને ગામના અને આજુબાજુના હજારો લોકો મહારાજના દર્શન કરવા, કથા સાંભળવા ત્યાં આવ્યા છે. ભાવ લાવી બેઠા સભામાં, એ બેઠા સંત હરિજન જોઈ શ્રી હરિમાં ચિત્ત પ્રોય. સંતો ભક્તો બધાએ એક ચિત્તથી ભગવાનની કથા સાંભળી રહ્યા છે અને મહારાજની મૂર્તિનું રસપાન કરી રહ્યા છે. મનોહર મૂર્તિના બધાની નજર એક મહારાજના સ્વરૂપમાં સ્થિર થયેલી છે. પ્રાગજી આદિ ત્યાંના જે ભક્ત બેઠા સભામાં થઈ આસક્ત, બધાની વૃત્તિ એક મહારાજમાં જોડાયેલી છે. બીજી કોઈ જગ્યાએ એના મનની વૃત્તિ પણ નથી, ચિત્તની વૃત્તિ પણ નથી. દરેકના ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ બધા ભગવાનમાં જોડાયેલા છે. મહારાજને પ્રથમનું મધ્યનું 65મું વચનામૃત છે. મેં એમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો, અયોધ્યા પ્રસાદજી મહારાજ કે ગૃહસ્થ છે તો આખો દિવસ કઈ પ્રકારની વિટમણાઓમાં હોય સંસાર સંબંધી કામમાં, પણ એક ઘડી કે અડધી ઘડી ભગવાનનું ભજન કરે તો એના એટલા ભજનથી આનું બધું આખા દિવસનું બધું ધોવાઈ જાય ને ભગવાનમાં એની વૃત્તિ લાગે કે ના લાગે? મહારાજ કીધું કે ભલે બીજું બધું કામ કરતા હોય, પણ મહારાજ કે જો ભગવાનનું ભજન કરવા બેસે, ભગવાનનું સ્મરણ કરવા બેસે એક ઘડી કે આધી ઘડી, એટલે એક ઘડી કહેતા 24 મિનિટ થાય, એટલે પણ એ સમયે જો મહારાજ કેના ઇન્દ્રિયો, અંતકરણ ને જીવ એ બધું એકરૂપ થઈને જો ભગવાનમાં લાગી જાય તો મહારાજ કે એટલા ભજનથી પણ એના જીવનું આખા દિવસનું બધું કદાચ એ હોય તો એનાથી એની વૃત્તિ સંકેલાઈને ભગવાનમાં જોડાઈ જાય. પણ આખો દિવસ જો વ્યવહારી કામકાજ કર્યું હોય ને પછી અડધી ઘડી કે એક ઘડી ભગવાનના સ્વરૂપમાં, હા જે ઇન્દ્રિયો, અંતકરણ ને જીવ બધાને ભગવાનમાં જોડીને રાખવા એ કોઈ સામાન્યથી થાય નહીં. આખા દિવસ ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કર્યો હોય તો એક ટાઈમે એટલો કોન્સ્ટન્ટ રાખવું અઘરું છે, નકર એમનામ થતું નથી. એમ આ બધા ભક્તો
બધું દેહભાન બધું ભૂલીને ભગવાનની અંદર આસક્ત થઈને સભામાં બેઠા છે. મહારાજના મૂર્તિમાન મહારાજની વાતમાં જ બધા એની નજર છે. બીજા મન કે બુદ્ધિ કે ઇન્દ્રિયો અંતઃકરણ બધા ભગવાનમાં આસક્ત છે. કારણ કે જે વિષય જીવને અતિગમતો હોય તો એની અંદર એ જીવ એટલો આસક્ત થઈ જાય ને બધી વૃત્તિઓ ત્યાં ખેંચાઈ જાય. કોઈ સારું રૂપ આવે તો ત્યાં જીવ જોવા લાગે તો આજુબાજુ શું થાય ખબર પડે. કોઈ સારો શબ્દ સાંભળતો હોય તો એને ત્યાં એટલો સાંભળવામાં મશગુલ થઈ જાય કે બીજું બધું એને કંઈ ભાન રહે. એમ જેમાં જીવને આસક્તિ જ બંધાય, જેમાં જીવને હેત થાય, એમાં બધી ઇન્દ્રિયોને અનુરૂપ થઈ જાય. ભલે વિષય એક જ ઇન્દ્રિયનો હોય, જેમ કે ભગવાન સામે બેઠા હોય તો વિષય તો આંખનો જ છે ને, આંખથી જ ભગવાનનું રૂપ દેખાવાનું છે, પણ એના બધી ઇન્દ્રિયો આંખને અનુરૂપ થઈ જાય. કહેતા બીજું બધું પછી હાથ કંઈ બીજું કરવા ઈચ્છે નહીં, મન કંઈ બીજું ઘાટ કરવા ઈચ્છે નહીં, કે નાક કંઈ બીજો ગંધ લેવા ઈચ્છે નહીં, ત્વચા બીજા સ્પર્શને ઈચ્છે નહીં, એની દરેક ઇન્દ્રિયો આંખને અનુરૂપ થઈ જાય. એટલે એવું છે, એટલે જેને મનગમતો વિષય આવે ત્યારે એવું થાય. એમ આ બધા ભક્તોને મહારાજ મળ્યા છે તો મહારાજના સ્વરૂપમાં બધાની વૃત્તિ એક ચિત્ત થઈ ગઈ, આસક્ત થઈ ગઈ છે. બધા ભાઈઓ જે છે સ્ત્રી ભક્તો એ બધા મર્યાદા પ્રમાણે પુરુષ ભક્તોની પાછળ બધા બેઠા છે, પરંતુ એ બધાએ પણ ભગવાનની વાતમાં અને ભગવાનના સ્વરૂપમાં આતુર થઈને એક ચિત્તે જોઈ રહ્યા છે. એમાં વજીબા પણ સર્વથી મુખ્ય છે, આગેવાન છે, પણ મહાપ્રભુની મુખની સામું એકી ટસે જોઈ રહ્યા છે. શ્રી હરિ જે તે કરીને દયા, વજીબાના સામું જોઈ રહ્યા, પછે વાલાએ કર્યો વિચાર, પૂછું પૂર્વે ના હું સમાચાર. એમ ધારીને બોલ્યા ભગવાન, વજીબા સુણો મુજ વચન, તમે નિરખો છો ધરીને હ, તેનું કારણ શું છે કહો તે હ. મહારાજે પણ દયા કરીને વજીબા સામું જોયું અને વજીબા સામું મહારાજ જોઈ રહ્યા, કે મહારાજ જોવે છે કે આ વજીબા કેટલા ભાવથી અમારા દર્શન કરી રહ્યા છે. અને ગુણાત્યાન સ્વામી વાતોમાં કહે કે ભગવાન તો સતત ભક્તની સામું જોઈને ઊભા રહ્યા છે, કે ક્યારે ભગત મારી સામું જોવે. ભગવાનની નજર સતત ભગત સામું હોય, અને ભગતની નજર તો આખા 24 કલાકમાં 5 મિનિટ માંડ ભગવાન સામું વરખી રહે તો રે, પણ ભગવાન તો સતત ભગત સામું જ જોઈ રહ્યા છે, કે કોણ મારી સામું જોવે છે, કોણે મારું એ છે. કે ભગવાન તો 24 કલાક આપણને દર્શન આપતા હોય, ઊભા હોય, પણ આપણે કેટલી વાર ભગવાનની ઈચ્છા હોય. ભગવાન તો કંઈ ના પાડતા નથી કે તું મારી સામેથી હટીને જતો રહે, એ તો કંઈ કહેતા જ નથી. તમે 24 કલાક ભગવાન સામે ઊભા રહો તો ભગવાન તો કંઈ કહે, પણ આપણે બીજું ઘણું હોય પેલું નામ ને તે, પણ ભગવાન તો સતત ભગત સામું જ જોઈને ઊભા છે, કે કોણ મારી સામું જોવે છે. અને જે ભક્તો ભાવથી ભગવાનના દર્શન કરે છે તો મહારાજ વચનાવતમાં કે એને નિત્ય નવીન નવીન લાગે. આપણને એમ લાગે કે આ મહારાજના દર્શન તો કર્યા, ઘણા વાર મંદિરમાં આવ્યા હોય તો આવીને 5 મિનિટ દર્શન કર્યા તો બધાને તૃપ્તિ થઈ જાય. પછી કંઈ બધાને દર્શનની ઈચ્છા હોય, ખેંચ કે તાણ હોય નહીં, પણ જે ભક્તો ભાવથી મહિમાથી શ્રદ્ધાથી દર્શન કરે છે તો એને મહારાજના દર્શન નિત્ય નવીન ના નવીન રહે. એને એવું લાગે જ નહીં કે હવે હમણાં દર્શન કર્યા છે ને આ તો ઘણું થઈ ગયું, એમ થાય જ ને, નવું નવું જ રહે, એમાંથી એને તૃપ્તિ થાય નહીં. એટલે અહીંયા વજીબા પણ મહારાજ સામું મહારાજના અતિ ભાવથી દર્શન કરે છે, તે મહારાજે પણ દયાની દ્રષ્ટિ કરીને વજીબા સામું જોઈને પછી મહારાજે વિચાર કર્યો કે લાવો વજીબાને હું પૂર્વેનું જીવન વિશે સમાચાર પૂછું, કે આજથી સત્સંગ થયા મોરની સ્થિતિ કે એ વખતની સ્થિતિ કેવી હતી એ વિશે પ્રશ્ન પૂછું. એમ ધારીને બોલ્યા ભગવાન, વજીબા સુણો મુજ વચન, તમે નિરખો છો ધરીને તેનું કારણ શું છે કહો તે. મહારાજ કહે કે તમે અતિ નિરખીને મારા દર્શન કરો છો એકી ટસે, એનું કારણ શું છે એ મહારાજ કે અમને કહો. સભામાં મહારાજે વજીબાને પૂછ્યું, જાણે કરો છો બીજો વિચાર ઊંડા ઉતરીને આણી વાર. મહારાજ કે એવું લાગે છે કંઈક બીજા વિચારમાં ઊંડા ઉતરી ગયા હોય એવું લાગે છે. પૂર્વેની કંઈ વાત છે યાદ, સાચું બોલો ને તજી પ્રમાદ. મહારાજ કે તમને પૂર્વનો કોઈ પ્રસંગ કે કંઈ વાત યાદ છે તો અમને કહો, આ સભાને કહો.
એવું સુણીને બોલ્યા, વજીબાઈ, કાંઈ યાદ નથી સુખદાય, પૂર્વેની નથી ખબર કાંઈ, સાચે સાચું કહું છું આય. વજીબા કે મહારાજ, એવું કંઈ નથી અને મને કંઈ પૂર્વની કોઈ વાત પણ અત્યારે યાદ આવતી નથી. ત્યારે મેર કરી મહારાજ વજીબાને પૂછ્યું, શુભ કાજ, ઘણા વર્ષ મોર બાવો એક બાલા યોગીને વિશે વેશે વિશે. મહારાજ કે યાદ કરો બા, તમે પૂર્વમાં ઘણા વર્ષો પહેલાં એક કોઈ બાવો તમારા ઘેર આવ્યો હતો બાલા યોગીના વેશમાં, અને કંઈક પ્રસંગ બન્યો હતો મહારાજ કે? આવું મહારાજ થોડું યાદ કરાવે છે હવે, કારણ કે મહારાજ એને એમની પાસે બોલાવવું છે સભામાં. તવ ઘેર આવ્યો તો ને જે હ, તેની વાત કો નિર સંદેહ, વજીબાએ કર્યો છે વિચાર, ધારી ધારીને વારમ વાર, પછે સાંભળી આવ્યું છે મન, બોલ્યા શ્રી હરિ પ્રત્યે વચન, હે કૃપાનાથ સાંભળ્યું તે હ, ઘણા વર્ષ વીતી ગયા જે હ, આવ્યો તો વેશ લઈ અવધૂત, તે તો હતો બાબરીયો ભૂત, દેખાતો બાળ વેશે પવિત્ર, પણ બહુ હતા તેમાં ચરિત્ર. વજીબાને મહારાજે થોડીક આમ હિંટ આપી કે કોઈ બાળાયોગી કરીને, કે બાળયોગી ઘણા વર્ષ પહેલાં બાવો એવો તમારા ઘરે કોઈ આવ્યો હતો, કોઈ પ્રસંગ બન્યો હતો? એટલે પછી વજીબા થોડું પૂર્વનું વિચારવા લાગ્યા, ત્યારે એને યાદ આવ્યું કે હા મહારાજ, તમે કહો છો એ વાત સાચી, એ તો બાળા અવધૂતના વેશમાં બાળાયોગી કરીને બાવો આવ્યો હતો, પણ એ તો કેવો હતો મહારાજ, એ તો હતો બાબરીયો ભૂત, એણે જાણે કોઈક ભૂત વશ કર્યો હશે, એવો બાબરિયા ભૂત જેવો હતો, દેખાતો બાળા વેશમાં પવિત્ર, આમ સરસ દેખાતો હતો, મનોહરનું રૂપ હતું, પણ હતા બહુ એમાં ચરિત્ર, કહેતા બહુ પ્રકારનું કંઈક કામણ ટુમણ કે કંઈક કરતો હશે, પણ એની અંદર ઘણી પ્રકારનું એનું આવભાવ કરતો હતો, એ બધું અમે જોયું હતું, અમે નજરે એ પ્રસંગ બન્યો હતો મહારાજ. ત્યારે બોલ્યા છે દેવ મુરાર, વાત મારી ઉચ્ચારી આ ઠાર, કહો વિસ્તારીને સહુવાત થઈ, ઈતિ બની હતી જે ખ્યાત. મહારાજ કે અમારે એ વાત આજ સાંભળવી છે, વિસ્તારીને કહો કે શું બન્યું હતું, કેમ આવ્યા હતા, શું શું તમારે વાર્તાલાપ થયો હતો, એ અમારે આજે સાંભળવું છે. મહારાજે સામેથી સભામાં આ રીતે વજીબાને આખી વાત પૂછી. ત્યારે વજીબા બોલ્યા છે, વાણ સુણો શ્રીહરિ જીવન પ્રાણ, આગળ ઉપર આણે ગામ તે અવધૂત આવ્યો તો શામ, મુજ ફળીમાં આવીને જોઈ, પીપળાની હેઠે બેઠો સોય, મહિષી દોવા બેઠી હું આય, અતિ આનંદીને મનમાં આય. હે મહારાજ, એ અવધૂત, એ બાળા યોગી અમારે ઘરે જ્યારે આવ્યા હતા, હું આ ફળિયામાં બેઠી હતી અને આ પીપળાનું જે ઝાડ છે એની નીચે જે આવીને રોકાયા હતા અને બેઠા હતા, અને હું બરાબર એ સમયે અમારી ભેંસ દોવા બેઠેલી, આવું વજીબા કહે છે. અને પ્રસંગ એવો છે કે જ્યારે મહારાજ વડનગરના ભક્તો અને ત્યાંનો સુબો અને મને ત્યાંના બીજા એ લોકો, એણે નાતબાર ભગવાનના ભક્તોને કરેલા અને બહુ કષ્ટ આપેલું, ત્યારે મહારાજે ત્યાંના ભક્તોની રક્ષા માટે મહારાજ ગઢડાથી નીકળ્યા અને રસ્તાની અંદર કંથારિયા રોકાયા, અને ત્યાંથી મહારાજ વિજાપુર રસ્તામાં આવ્યું હતું, ત્યાં મહારાજ ગયેલા, અને જોડે મૂળજી બ્રહ્મચારી હતા મહારાજની જોડે. અને આ પ્રસંગ આખો હરિલામૃતમાં અત્યંત વિસ્તારથી વિહારીલાલજી મહારાજે વર્ણવ્યો છે, અતિ મનોહર. અને વજીબા ત્યારે મહારાજ બરાબર વિજાપુર આવ્યો એટલે મહારાજે જાણ્યું કે અહીંયા વજીબા કરીને રે છે. પણ વજીબા એવા હતા પહેલાં જ્યારે સત્સંગ નહોતો થયો ત્યારે, કે એને ભેખની અંદર જ ભગવાન, કોઈ પણ સાધુ બાવા હોય એટલે સમજે કે આ ભગવાન છે એમ માનીને એની સેવા કરે, પછી એ ગમે તે કરતા હોય, શું કરે, શું ખાય, શું પીવે, કંઈ જોવાનું નહીં, કે ભેખમાં કે સાધુ બાવાનો ક્યારે અવગુણ લેવાય નહીં, એની સેવા કરવી અને એમાં ભગવાન હોય આવું જાણીને એ કોઈ પણ આવે, કોઈ વ્યસની હોય, ફેલી હોય, જે તે આવે અને બધાને હાંચવે અને બધાને રાખે અને બધાને જમાડે અને બધાની સેવા કરે,
આવી આવી એમની શ્રદ્ધા હતી. અને પછી એકવાર એમ કરતાં કરતાં રામદાસજી સ્વામી વિચરણ કરતાં કરતાં ત્યાં વિજાપુર આવ્યા, અને સ્વામીએ ત્યાં ગામમાં 10-12 દિવસ રોકાયા અને ભગવાનની મહિમાની, સર્વોપરીપણાની, સાધુની, નિયમ ધર્મની આ બધી વાતો કરી. અને વજીબાને એમ થયું કે ઓ, સાધુ બાવા તો ઘણા જોયા છે પણ આવા સાધુ તો ક્યારેય જોયા નથી. મહારાજને સ્વામીની વાતો સાંભળીને ભગવાનનો સર્વોપરીપણાનો નિશ્ચય થયો. મહારાજના વર્તમાન ધાર્યાને સત્સંગી થયા, અને પછી તો પાકી નિષ્ઠા થઈ ભગવાનની દ્રઢ, અને મહારાજનું ભજન કરતા થયા. અને હવે તો પછી જે ફેલીઓ, વ્યસનીઓ, આ બધા હરામીઓ હતા એ બધા તો ગમતા અને બંધ થયા. અને પછી નક્કી કર્યું કે આજથી કોઈને ઘરમાં ઉતારા આપવાની કોઈની એ કરવું નહીં, બસ મહારાજને અનન્ય ભાવે ભજવું, આવું એણે નક્કી કરેલું. અને પછી મહારાજ બરાબર એ ટાઈમે થયું કે લાવો, આજે આ વજીબાઈ અહીંયા ગામમાં રહે છે તો એની પરીક્ષા જરી કરતા જઈએ અને જતા જઈએ. મૂળજી બ્રહ્મચારીને કહે કે ચાલો આમે સાંજ પડી, સંધ્યા થઈ, આ ગામમાં જઈએ. એટલે મહારાજ વિજાપુરમાં આવ્યા અને કોઈને ગામ બહાર પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ ઉતારો સાધુ બાવાન મળે એવું કોઈ છે ખરું સ્થાન? લોકો કહે કે હા, એક હતું ખરું પણ હવે છે નહીં. કેમ એવું કહો છો? ત્યાં કે અહીંયા વજીબા કરીને વજીબાઈ છે, એ બધાએ સાધુ બાવાઓને ખૂબ ભાવથી જમાડતી, રાખતી, સેવા કરતી, પણ હવે બગડી ગઈ છે. કે કેમ? કે હવે સ્વામિનારાયણની આશ્રિત થઈ ત્યારથી કોઈને ઉતારો દેતી નથી, ને કોઈને ફેલી વ્યસની લોકો હોય અને કંઈ કોહા કસ શું કહેવાય, જે પીનારા હોય ભાંગ અફીણ કે આ તે બધા એવા, ને હવે કંઈ ઉતારતી નથી. પણ હવે તો સ્વામિનારાયણની આશ્રિત થઈ ગઈ. તો મહારાજ કે કંઈ વાંધો નહીં, ચાલો અમે ત્યાં જઈએ, એનું ઘર ક્યાં છે બતાવો. એટલે મહારાજ તો પહોંચી ગયા ત્યાં, અને મહારાજે જઈને તરત પૂછ્યું વજીબાને કે અમને ઉતારો દેશો. અને અહીંયા પ્રસંગ લખ્યો છે કે મહારાજે કે વજીબા એવું કહે છે કે મહારાજ, જ્યારે હું એ બાવા અહીંયા આવ્યા ત્યારે હું બરાબર ભેંસ દોતી હતી. અને શું થયું? તો કે આવ્યો અવધૂત બાવો જ્યાંય તેથી ભેંસ તો ભડકી, ત્યાંય દૂધ ઢોળાવી નાખ્યું છે તેથી પાત્ર ફૂટ્યું મુજ કરેથી. મહારાજ પેલો બાવો જેવો આવ્યા બાળા યોગીને બાવા અમારા ઘરમાં, એટલે હું તો બરાબર ભેંસ દોતી હતી, ને બાવાને જોઈને પેલી ભેંસ ભડકી અને દૂધ બધું જે કંઈ મેં દોયું એ બધું ઢોળાવી નાખ્યું, ને પાત્ર પણ બધું ઢોળાઈને ફૂટી ગયું. ત્યાં માટીના પેલા મોટા એ હોય ને એની અંદર દોતા હોય, એટલે ભેંસ ભડકીને પાત્ર ગયું દૂર અને બધું ફૂટી ગયું, ને દૂધ ગયું ઢોળાય ધરણીમાં, તે ઢળી ગયું દૂધ થયું ઉદાસ મન વિરુદ્ધ, ભેંસ ભડકી ફાળે થઈ ત્યાંય ત્રાસ પામી હું ગઈ ઘરમાં આવી. અને હું તો બરાબર ત્રાસ પામીને એ થઈને ઘરમાં જતી રહી. પછી આવ્યા મારા પતિ સોય, મારી થઈ એવી ગતિ જોઈ, વાત કરીને વાત કહી કરીને વિસ્તાર સુણીને તરત તે આવ્યા બહાર. એટલે તેમાં બરાબર મારા ઘરવાળા ત્યાં અંદર હતા, અને એને બધી વાત પૂછી. એટલે મેં બધી વાત કીધી કે આ પેલા એક બાવા આવ્યા છે કોઈ, એને જોઈને ભેંસ ભડકીને દૂધ બધું વાસણ ફૂટી ગયું, દૂધ બધું ઢોળાઈ ગયું. આવી બધી વાત કરી એટલે તો બધા જોઈને બહાર આવ્યા, અને બહાર આવીને જોયું તો ત્યાં બાળા યોગી હતા. અને આવીને એને પૂછ્યું વજીબાયાને એના ઘરવાળા કે કોણ છો, ક્યાંથી આવો છો? ત્યારે મહારાજ તો બધા બાવાના વેશમાં હતા, ગુરુ થઈ ગયા હતા મહારાજ, અને પેલા શું કહેવાય શિષ્ય પેન મૂળજી બ્રહ્મચારી બંને જોડે હતા. એટલે પછી ત્યાં વજીબાને પૂછ્યું કે અમને અહીંયા ઉતારો મળશે? ત્યારે વજીબા તો મહારાજના સત્સંગી થઈ ગયેલા. વજીબા કે ના, અમે કોઈ બાવા ઢોંગીઓને અહીંયા આપ ઉતારા આપતા નથી, અને તમે આમ શા માટે વીજ ફરો છો? ત્યારે મહારાજે કીધું કે અમે તો તીર્થવાસી છીએ, તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ, અને અહીંયા સંધ્યા થઈ છે એટલે અહીંયા રોકાવા ઈચ્છીએ છીએ. ત્યારે વજીબા બરાબર એમને ઠપકો આપે છે કે શા માટે આવી રીતે ફરો છો? આમ કંઈ તમારા કલ્યાણ થશે નહીં, જો કલ્યાણ કરવું હોય તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થાવ, અને અત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ આ પૃથ્વી ઉપર બિરાજે છે. આમ કરીને ઉપદેશ મંડી તે આપવા વજીબા ત્યારે મહારાજને, હા કે આમ તમે ગમે એટલા દેહ દમી નાખશો કે વ્રત ઉપવાસ કરશો કે ઊંધા માથે તપ કરશો, પણ કંઈ કલ્યાણ થવાનું નથી. જો તમારે કલ્યાણ જોઈતું હોય તો ભગવાન સ્વામિનારાયણ અત્યારે પ્રગટ છે, એના શરણે જાઓ. ત્યારે મહારાજ કે સાધુ, મહારાજ તો સાધુના બોલે બાવાના વેશમાં હતા, મહારાજ કે તું તો ભાઈ ભોળી છો, અને સ્વામિનારાયણ તો જાદુગરા છે, એણે તો ભૂતવશ કરેલો છે. વજીબા કે ભાઈ બોલમાં બોલમાં એ તો ભગવાન અમારા
તો સર્વે અવતારના અવતારી છે ભગવાન સ્વામિનારાયણ છે, એને તું જાદુગરા કહીશ નહીં. આવી રીતે બરાબર મીઠો કંઈક સંવાદ ચાલ્યો, કારણ કે એને તો ખબર નથી આ કોણ છે. એને તો એમ કે બાવા જ છે અને હાલતા ચાલતા ફરી ફરતા આવી ગયા છે અહીંયા. એટલે મહારાજ પેલા બાવાના વેશમાં મહારાજ કે ચાલો તમે બહુ એને ભગવાન કહો છો અને સર્વાવતારી કહો છો તો કાશીથી જ પંડિતો બોલાવીએ કે અને શાસ્ત્રાર્થ કરાવીએ કે, અને જો શાસ્ત્રાર્થ થાય એમાં પાકું નક્કી થાય તો આપણે માનીએ બોલાવવા છે. તો વજીભાઈ કે ભાઈ શાસ્ત્ર ભણનારાને કંઈ ખબર પડી નથી, એ તો અમુક વધારે ગૂંચવાયા છે અને કેટલાય લોકોને ઊંધા રસ્તે દોરી ગયા છે. તો કે કેમ એવું કહો છો? કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરામાં હતા અને બધા બાળમિત્રો સાથે રમતા હતા અને પછી બધાને ભૂખ લાગી અને પેલા વેદના ભણેલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યાં જઈને આ બધા ભગવાન કૃષ્ણના એના મિત્રો પહોંચ્યા અને જમવાનું માગ્યું તો એ કંઈ ભગવાનને ઓળખી શક્યા નહીં, ભગવાનને જમવાનું આપ્યું નહીં, પેલી વેદ વિધિની ક્રિયાકાંડમાં જ બંધાયેલા રહ્યા. પણ જે ભણ્યા વગરની પેલી સ્ત્રીઓ હતી એમની, એમણે ભગવાનને જમાડ્યા, એ ઓળખી ગઈ અને પેલા વિદ્વાનો એમને રહી ગયા. એટલે કે શાસ્ત્રના ભણેલા પંડિતોનો કંઈ મેળ નથી. આવી રીતે બરાબર ભગવાનનો ને એનો સંવાદ ચાલેલો. એટલે આ રીતે મહારાજ પેલા મહારાજ જ્યારે પૂછ્યું વજીબાને આખું આખ્યાન, ત્યારે એ વજીબા આવું કહે છે કે આવું થયું પ્રસંગ. અને પછી શું થયું? તો કે મહારાજ એમ કર પછી મહારાજે કીધું કે હવે જાણે અંતરયામી શું હોય કે ત્યારે ખાવા નથી હવે કાંઈ. ઓકે, એને પછી ભગવાનને આગળ માગ્યું છે. ગયા બાલા યોગીને તે પાસ સમાચાર પૂછી ઉભા તાસ. યોગી કહે ભૂખ્યા છઈએ અમે, કાંઈક ખાવાનું લાવો ને તમે. ત્યારે કહ્યું ખાવા નથી કાંય, હવે લાવું છું, હવે લાવું હું તે ક્યાંથી આય. પછી બોલ્યા યોગી તે વચન, જૂઠું શા સારું બોલો છો મન. દક્ષિણ બાજુ કોઠલા માય, ઘરમાં જે જુઓ તમે ત્યાંય. બરફીનું પાત્ર ભર્યું છે એક, મુને લાવી આપો તે વિશેક. પછી અમે એ લોકોને પૂછ્યું બાવાઓને એમને કે ભાઈ અહીંયા શું કામ, શું શું હવે જરૂર છે હવે નીકળો. ત્યારે એમ કીધું કે અમને ભૂખ બહુ લાગી છે, અમને કંઈક જમવાનું આપો. ત્યારે અમે કીધું કે અહીંયા કંઈ જમવાનું છે નહીં. ત્યારે એ બાલા યોગી એમણે એવું કીધું કે જૂઠું શા માટે બોલો છો, ઘરમાં પેલા દક્ષિણ બાજુ તમારો પટારો છે, એની અંદર તો બરફી ને એ બધું જમવાનું સરસ પડ્યું છે. આવી રીતે એણે અંતર્યામી જાણે હોય એમ બધી વાત કહી દીધી મહારાજ. અને અમારી પાસે જ માગ્યું એટલે અમે તો જાણ્યું કે આ બાવાની નજર પડી એટલે બધું અભડાયું. એના કરતાં લાવો હવે આપણે એને આપી દઈએ, કોઈની નજર આ રીતે પડે એટલે એવું જાણે ને કે હવે એને આપી દઈએ, હવે ન આપીએ તો પાછો કંઈક બીજું થશે એમ જાણે ને બધા. એટલે કે ભાઈ તો તારી નજર એમાં પડી અને એ તો હવે અમારા માટે અભડાયું છે એમ કરીને કે અમે તો એને બધું આપી દીધું પછી મહારાજ. અને મહારાજ અમે એને જમવા આપ્યું પછી તો પાછો શું કહેવા લાગ્યો કે હવે અમને સુવા આપો. એટલે આવી રીતે વજીબા પછી આખો દ્રષ્ટાંત આખું કથા જે પ્રસંગ બન્યો એ બધો કહેવા લાગ્યા. અને અહીંયા પહેલાં તો બધો મીઠો સંવાદ બધો થઈ ગયેલો બાવાને વજીબાઈનો. અને પછી બાઈએ કીધેલું કે જો હવે સ્વામિનારાયણ વિશે કંઈ ખરાબ બોલ્યો છે તો તને અહીંયા ઊભો રહેવા દઈશ નહીં. તેમ બાઈ મહારાજ કે સારું સારું હવે અમે કંઈ બોલશું નહીં, તમે જે ધર્મ પાળતા હોય પાળો પણ અમારે અહીંયા જમવું છે. એટલે મહારાજ આ રીતે સામેથી કહીને બધું જમવાનું માગી લીધું. એટલે પેલી બાઈએ કીધું સારું આ તો એની દ્રષ્ટિ પડી, આપણે હવે રાખવું નથી, બધી બરફી અને જે કંઈ જમવાનું હતું પટારામાં બધું આપી દીધું જમાડ્યા. પછી મહારાજ કે હવે અમારે સુવા માટે કંઈક પલંગ પણ જોઈશે, રાત્રિ થઈ છે, એમનામાં અમે કેમ સુઈશું? અરે કે તમે સુવા માટે જો પલંગ પર સુવા માટે સાદું થયા હોય તો આવી રીતે શા માટે ફરો છો એમ કરીને બરાબર એ કીધું. મહારાજ કે જો પેલા રૂમમાં સરસ પલંગ છે, પાથરણા છે, અમને આપો, અમારે સૂઈ જવું છે. પહેલાં તો ના પાડી વજીભાઈ કંઈ નથી, પણ તેમ છતાં મહારાજ જગ્યા બતાવી કે પેલા કોર્નરમાં પહેલી જગ્યાએ આ પાથરણા પડ્યા છે, આ પલંગ છે, અમને આપ લાવી આપો.
પછી બન થયું કે આ બાવો બહાર ઊભો છે અને અહીંયા બેઠો બેઠો કેમ બધું જાણે છે. અંતર્યામી રીતે જાણે ભગવાન હોય એમ બધું ભગવાન બોલે છે, પણ વજીબાને તેમ છે તેનો ભાર આવતો નથી. અને પછી બધું પલંગ આપ્યો ને તો સૂતા. એટલે વજીબાને થયું કે આ નક્કી બાવો કોઈ કામણ ટુમણ વાળો છે, પણ જે હોય તે, પણ માને તો એક ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, એના સિવાય હું બીજે ક્યાંય નમું નહીં. અને પછીથી રાત્રે એવું જાણ્યું કે આ બાવો શું કરે છે, લાવો તો જરીક જોઉં એમ કરીને વજીબા રાત્રે આમ બારીમાંથી જોવા લાગ્યા તો મહારાજ જ્યાં સૂતા હતા એ કૂવાના કાંઠે પીપળાના ઝાડ નીચે, અને ભગવાને બરાબર પોતાના પગ લાંબા કર્યા. અને પગ લાંબા કર્યા એ શું લખ્યું, આમાં આમાં લખ્યું છે, તે સમયે હું ઉઠી નિરધાર ચાલી આવી ઘરમાંથી બાર, જોયું પીપળા સામુ મે જાય, બાબરીઓ ભૂત દેખ્યો ત્યાંય, બહુ લાંબા કર્યા છે પાય, ભયંકર મુને તો દેખાય, ભરાવ્યા છે તે પીપળા માથે, મુને તો એમ બતાવ્યું નાથે, હું પામી મનમાં ઘણો ત્રાસ, તરત ઘર મધ્યે ગઈ તાસ, કરી ભક્તને વાત મેં સાર, ત્યારે ઉઠીને આવ્યા તે બાર. હે મહારાજ, મેં પછી રાત્રે ઉઠીને જોયું, ત્યાં તો એ જે અવધૂત વેશમાં સાધુના વેશમાં બાળ બાળ યોગી હતા એણે બાબરીઓ ભૂત અહીંયા લખ્યું, અને શું શું આપ્યું, ભૂત જેવો હતો એમ જાણ્યું એમણે. વજીભાઈ કે બાબરિયા ભૂતે તો પછી હૂતો તો તે, એણે પગ લાંબા કર્યા કે, અને પગ લાંબા કર્યા ને ઠેઠ પીપળાની ડાળ ઉપર ચડાવ્યા ખાટલા પર હૂતા હૂતા, અને પછી હું તો આ જોઈને એ થઈ ગઈ. ને પછી તરત અંદર ગઈને ઘરવાળા મારા જે પતિ હતા ભગત એને જગાડ્યા, અને અમે બંને જણાએ આવીને બહાર જોયું, ત્યાં તો એણે પોતાના પગ લાંબા કરીને એ પીપળાના ઝાડને દૂર ખસેડી નાખ્યું. આમ તો સ્ત્રીઓ પીપળાના ઝાડની પૂજા કરે ને અમુક વાર, અને પછી ચારે બાજુ પ્રદક્ષિણા કરે, પણ ઓલો પીપળો બરાબર કૂવાના કાંઠે એટલે પ્રદક્ષિણા થાય નહીં, એટલે મહારાજે બરાબર પગ અડાડીને ખેંચીને એને દૂર કરી દીધો, એટલે કૂવાથી દૂર કરી દીધો. એટલે આવી રીતે ભગવાને આટલું આશ્ચર્ય બતાવ્યું, આટલા પરચા બતાવ્યા, ચમત્કારીપણું બતાવ્યું, અંતર્યામીપણું બતાવ્યું, તોય પેલી બાઈને ભગવાનમાં સહેજ પણ પ્રતીતિ આવી નહીં. એને થયું કે આ તો કોઈ કશે બાબરીઓ ભૂત કે કંઈ કામણ ટુમણ વાળો, પણ એને એમ ન થયું કે આ તો કોઈ મોટા છે ને કોઈ મહાન છે, એને તો એક ભગવાન સ્વામિનારાયણ વિના બીજે કોઈ જગ્યાએ પ્રતીતિ થઈ નહીં. એટલે વજીબા કહે છે કે મહારાજ, હું તો અમે બંને જણા પછી બહાર આવ્યા અને આવીને જોયું, એટલે આવી રીતે એણે ત્યાંથી પીપળાને દૂર કરી દીધો. અને એવી રીતે મહારાજને આખી બધી વાત કરી, મહારાજે પૂછ્યું એટલે, સુણો શ્રી હરિ ભૂધર ભ્રાત, આ તો સંક્ષેપથી કહી વાત, મુને સાંભળી આવી છે જે હ, કૃપાનાથ કહી મેં તો તે હ. મહારાજ આ રીતે એ જે બાળા યોગી આવ્યા હતા અવધૂત વેશમાં, એણે આવું ચરિત્ર આવું એક કામ કર્યું હતું એ મેં તમને આજે મને જેવું સાંભળી આવ્યું એ તમારી આગળ કીધું. આવું વજીબાએ મહારાજને બધી વાત કરી. એવું સુણી હસ્યા ભગવાન, વજીબા પ્રત્યે બોલ્યા વચન, આ સમય આવે તે યોગી આય, ઓળખી શકો તેને મન માય. મહારાજ આ ચરિત્ર આખું સાંભળીને મંડ્યા સભામાં હસવા લાગ્યા મહારાજ. હસતા હસતા મહારાજ વજીબાને કહેવા લાગ્યા કે વજીબા, એ બાળા યોગી અત્યારે સભામાં આવે તો તમે એને ઓળખી શકો ખરા મહારાજ? કે વજીબા કે મહારાજ કેમ ના ઓળખી શકું, કારણ કે એની યારે આટલું બધું સંવાદ થયો હતો, એને આખી રાત ત્યાં રોકાયો હતો અને આટલું લાંબુ ચરિત્ર કર્યું હતું એણે, પરચા શું કહેવાય બધાએ પોતાના કામણ ટુમણ બતાવ્યા હતા, એ તો હું એને ઓળખી જાઉં મહારાજ જો અત્યારે આવે તો. એટલે મહારાજે પછી એવું ચરિત્ર એ ટાઈમે કર્યું,
બાલાયોગી રૂપે થયા આપ, દેખ્યો નર નારીએ પ્રતાપ, એક ઘડી સુધી ભગવાન યોગી રૂપે દીધા દર્શન. લો પછી મહારાજ જેવા એ સમયે વજીબાન ઘેર આવ્યા હતા અને સામેથી જમવાનું માગ્યું, રાત્રે પલંગ માગ્યો અને પગ લાંબા કરીને પીપળાને દૂર કર્યો અને એ જે રૂપ હતું એ રૂપે મહારાજે વજીબાને દર્શન આપ્યા એક ઘડી સુધી, અને સભામાં પણ બધાને દર્શન થયા. વજીબા તો આશ્ચર્ય પામી ગયા કે ઓહો, આ તો એ જ છે કે જે બાળાયોગી એ હતા, એ જ આ મહારાજ છે કે શું? વજીબા પામ્યા આશ્ચર્ય મન, આ તો એના એ છે ભગવાન, દ્રઢ નિશ્ચય થયો મન સાથ, કર્યા દર્શન થયા સનાથ, કર્યું અંતર ધાન તે રૂપ, હતા તેવા થયા છે અનુપ, સર્વે સંત હરિજન ત્યાંય, પામ્યા આનંદ તે મન માય. મહારાજે પછી પાતું પોતાનું રૂપ અંતર્ધ્યાન કર્યું, મૂળ રૂપે થયા અને વજીબાને થયું કે ઓહો, આ તો સ્વયં મહારાજ જ એ રૂપે ત્યાં પધાર્યા હતા, અને હું તો કેવી અભાગણી કે મહારાજને મેં કેટલો ખીજાણીને કેટલી ગાળો આપીને કેટલું એ કર્યું, પણ મહારાજને મેં સહેજ પણ ભાવથી આવકાર્યા નહીં, જમાડ્યા નહીં, તો બધું કેવું કેવા શબ્દો બોલી હતી ને કેવું કેવું ભગવાનને કીધું હતું. વજીબા તો અત્યંત દુઃખી દુઃખી થઈ ગયા, મહારાજ મને માફ કરો, મેં આપનો ખૂબ દ્રોહ કર્યો, આપને ભગવાન જાણીને આપને ઓળખી શકી નહીં, અને મેં આપને કેવા નહીં કહેવાના વચનો કીધા હતા, મહારાજ મને માફ કરો. મહારાજ કે ના ના, તમે તો તમારી રીતે યોગ્ય જ કર્યું છે, અમે તો તમારી નિષ્ઠા જોવા માટે આવ્યા હતા, પણ તમે તમારી નિષ્ઠા જોઈને અમે પણ ખૂબ તમારા ઉપર રાજી થયા કે જે અમારા ડોલાવ્યા પણ ન ડોલે, એ બીજાના ડોલાવ્યા તો કેમ ડોલે, સ્વયં ભગવાન જેની પરીક્ષા લેવા ગયા, અને ભગવાન એ તો કંઈ શાસ્ત્ર ભણેલી હતી નહીં, એણે તો કંઈ બીજા કંઈ એવા શાસ્ત્રો વાંચ્યા નહોતો, કંઈ જ્ઞાની હતી નહીં, પણ તેમ છતાંય ભગવાનનો નિશ્ચય અને કેટલો દૃઢ જીવમાં હતો કે મોટા મોટા પંડિતો હોય, શાસ્ત્રના જાણનારા હોય, એને પણ એવો નિશ્ચય થાય, એ પણ કેટલા અટપટી વાતમાં ક્યાંય આવી જતા હોય. પણ આ વજીબાને તો એવો મહારાજનો મૂઢપણે દ્રઢ નિશ્ચય હતો કે સ્વયં ભગવાને એને કેટલી કેટલી રીતે એને પાડવા માટે પ્રયત્ન કર્યા, કેટલા કીધું કે ભાઈ શાસ્ત્રીઓને પંડિતોને બોલાવીએ અને આમ કરીએ, એના તો બધું સ્વામિનારાયણ તો કામણ ટુમણવાળો છે, એણે તો બાબરો ભૂતવશ કરેલો છે, અને આવો મહારાજે કેટલી રીતે બાઈને ખોટા શબ્દો એમના કાનમાં નાખીને ભગવાનના નિશ્ચયમાંથી પાડવા ભગવાને સ્વયં પ્રયત્ન કર્યો, ભગવાને અંદર આશ્ચર્ય એના પોતાના પરચા બતાવ્યા, અંતર્યામીપણું બતાવ્યું, પગ લાંબા કરીને પીપળો દૂર કર્યો, તો એને સહેજ પણ ભાર આવ્યો, એણે તો જાણ્યું કે આ કામણ ટુમણવાળો હશે ને જે હશે તે, પણ મારા માટે તો એક મારો સ્વામિનારાયણ ભગવાન, એ જ મારા માટે મારા ધણી છે ને એ જ મારો ભગવાન છે, એમ જાણીને ભગવાન સેવા એને સહેજ પણ લેશ માત્ર પ્રતીતિ આવી નહીં. ત્યારે મહારાજ એની નિષ્ઠા જોઈને ખૂબ રાજી થયા સભામાં, મહારાજે એને ખૂબ વખાણ કર્યા કે મહારાજ કે નિષ્ઠા ભગવાનના ભક્તને હોય તો આવી હોય, અને આવી નિષ્ઠા જોઈને ભગવાન રાજી થાય છે. એટલે મહારાજે પ્રથમના 72માં કીધું કે જેને ભગવાનને ભગવાનના સંતની એવી જે નિષ્ઠા અનન્ય નિષ્ઠા હોય તો એનું કાળ કર્મ અને માયા ત્રણ ભેગા મળીને પણ એનું ભૂંડું કરવા ધારે તો એનું ભૂંડું ના થાય આવી નિષ્ઠાવાળા ભક્તને, પછી ભલે એને બીજું શાસ્ત્રનું બીજું જ્ઞાન હોય કે ના હોય, પણ હૃદયમાં ભગવાનનો સર્વોપરિપણાનો દ્રઢ નિશ્ચય હોય અને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો કોઈનો ભાર એના હૃદયમાં ન હોય તો એવા ભક્તોનું કાળ કર્મ અને માયા એ ભેગા થઈને પણ ભૂંડું કરી ના શકે. અને મહારાજ કે જેને ભગવાનને સંતની નિષ્ઠામાં ફેર છે કે તો એમાં જે ડગુમગુ છે, તો મહારાજ કે સ્વયં ભગવાન અમે એનું રૂડું કરવા ધારીએ તો એનું રૂડું થાય નહીં. એટલે મહારાજની નિષ્ઠા જીવમાં પાકી રાખવી, કોઈ ગમે એવું આપણને પરચા બતાવનાર બને કે કોઈ ગમે એટલું આપણને આશ્ચર્ય બતાવનારા મળે, પણ એમ જાણું કે મારા મહારાજની સિવાય બીજા કોઈનું કર્યું કંઈ થતું નથી, જે કંઈ થાય છે મારા મહારાજની ઈચ્છાથી થાય છે, એના વગર કોઈનું કર્યું કંઈ થતું નથી. કારણ કે એ બધી વસ્તુની ખબર ક્યારે પડે, વિપરીત પરિસ્થિતિમાં ખબર પડે, જ્યારે આપણી પાસે કંઈ ના હોય ને હાવ બધું ખાવાય ના મળે ને બધું જ જતું રહે ને એ સમયે કોઈક આપણને બધું આપવા વાળો મળે કે અમે બધું આપીએ પણ આમની પ્રતીતિ કરો,
તોય આપણી પ્રતીતિ ભગવાન સિવાય ક્યાંય જાય નહીં ત્યારે આપણા ઉપર ભગવાન રાજી થાય. જેતપુરના હરજી કાપડિયા કરીને ભગવાનના ભક્ત હતા અને બરાબર એને બીમારી થઈ, તાવ આવ્યો, એવો આવ્યો એવો આવ્યો કે તાવ જાય જ નહીં, અને એટલો ગંભીર તાવ કે બધાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ હરજી કાપડિયાનો તાવ હાજો થાય નહીં. હવે આ તો હરજી કાપડિયા તો ભગવાન સ્વામિનારાયણના સત્સંગી, એટલે એ સમયમાં તો બધા દોરા ધાગાને આવું બધું ચાલતું ને, એટલે બીજા લોકોએ આજુબાજુવાળા કહે કે ભાઈ આ બધું કરો તો તમારું સારું થાય, બાકી એમ કંઈ ખાલી ભગવાનનું નામ લેવાથી સારું થશે નહીં, દોરા ધાગા થોડા કરવા પડશે. હરજી કાપડિયા કે મારા મહારાજ જે કરે તે સારું, મારે બીજા કોઈનું કર્યું કાંઈ જોતું નથી, મારા ભગવાન મને જેમ રાખશે એમ રહેવું છે. હવે આ તો બરાબર બીમાર ને બરાબર એ હતા, પણ એના જે એની માં ને બીજા બધા હતા એને થયું કે કંઈક આમાં તો કંઈક કરવું પડશે, નહીતર તો આના પ્રાણ જતા રહેશે, એટલી બીમારી ગંભીર થઈ ગઈ. પણ એમ જાણ્યું કે આ તો કંઈ દોરા ધાગા કરવા દે એમ છે નહીં, બાવાને બોલાવ્યો અને હરજી કાપડીએ જે હૂતો હતો ને તેના એણે કીધું કે દોરો બાંધીએ તોય અને હાજો થાય, તો કે આ દોરો તો કંઈ બાંધવા દેવો છે નહીં, તો કે એવું કામ કરો કે આ ખાટલાના પાયાને બાંધી દઉં. પેલો બાવો કે તો બધા કે હા વાંધો નહીં બાંધી દો. ખાટલાના પાયાને મંત્રીને પેલા બાવાએ દોરો બાંધ્યો અને કંઈક મહારાજને કરવું ને થોડા દિવસમાં હાજા થઈ ગયા હરજી કાપડિયા. એટલે પછી જેવા હાજા થયા ને તે બધા કહેવા લાગ્યા કે ભાઈ આ બાવાએ દોરો બાંધ્યો ત્યારે હાજો થયો. હરજી કાપડિયાને વાતની ખબર પડી, એટલે હરજી કાપડિયા કે કયા બાવાએ મારો તાવ કાઢ્યો, કે એ તો તરત પેલા બાવાની પાછળ દોડ્યા જ્યાં બાવાનું નામ આપ્યું ને, કે ભાઈ મારો તારો તારો કાઢેલો તાવ મારે જ, તાવ તું પાછો લઈ જા, ભલે મારે તાવ રહ્યો પણ મારા મહારાજનો આપેલો તાવ મને મંજૂર છે, પણ તારો કાઢેલો તાવ મારે, મને તો તાવ આપી દે પાછો અને તું પાછો લઈ જા તારો તાવ, હું કહેવાય તાવ મને મૂકી જા, દોરો પાછો લઈ જા, મારે દોરો જોઈતો નથી. એમ કરીને હરજી કાપડિયા તો પાછળ ગયા ને પેલા બાવાને બરાબર કીધું, દોરો પાછો લીધો અને બનવા જોગ બન્યું પાછું એવું, અને તાવ પાછો આને તો હતો એવો ને એવો ચડી ગયો પાછો. અને લોકોને એમ લાગે કે હમણાં આના પ્રાણ જશે કે શું, એવો ગંભીર તાવ, ટાઢિયો તાવ. અને એને પેલા બાવાએ તો એ તાવને એક ગોદડીમાં લીધેલો મંત્રીને, અને ગોદડી આખી આમ ઊંચી નીચી થાય ધ્રુજી, આમ એટલો બધો તાવ ગંભીર આવેલો. પણ પાછો હરજી કાપડિયાએ પાછો કીધું કે મને તાવ મારો તાવ જોઈએ છે, પણ બીજાનો ઉતારેલો મારે તાવ ઉતારવો નથી, મને તો મહારાજે સ્વામિનારાયણે આપેલો તાવ મને મંજૂર, બીજા કોઈનો ઉતાર્યો મારે ઉતારવો નથી. એની આવી નિષ્ઠા જોઈને મહારાજ પણ ખૂબ રાજી થયા અને મહારાજને સમાચાર મળ્યા અને મહારાજ જેતપુર એને દર્શન આપવા ગયા અને દર્શન આપીને મહારાજ એને સાજા કર્યા, ત્યારે એને સારું લાગ્યું. પણ બીજાનો ઉતારેલો તાવ એણે મંજૂર ગણ્યો. ગુરુજી કથામાં કહે ને કે ભગવાન સ્વામિનારાયણનું આપેલું નરક મંજૂર, પણ બીજાનો આપેલું ધામ પણ આપણે જોઈએ નહીં. મહારાજ સિવાય બીજા કોઈ આવીને કે ચાલો તમને આ ધામમાં લઈ જઈને આ સુખમાં લઈ જઈએ અને ઇન્દ્રના લોકમાં સ્વર્ગમાં ગોલોકમાં વૈકુંઠમાં આ સુખમાં લઈ જઈએ, તોય પણ ગુરુજી કે ભગવાન સ્વામિનારાયણ કદાચ નરકમાં નાખે તો એ મંજૂર, પણ બીજાનું આપેલું ધામ મારે જોઈએ. આવી નિષ્ઠા હોય તો મહારાજ બળાત્કારે પછી એને બધું આપે, અને એવી નિષ્ઠાવાળા ઉપર જ ભગવાન રાજી થાય, પણ જેમાં નિષ્ઠા ના હોય તો એના ઉપર ભગવાન રાજી થાય નહીં. અહીંયા વજીબાની નિષ્ઠા જોઈને વજીબા તો મહારાજને કર કરીને પ્રાર્થના કરીને માફી માગવા લાગ્યા, પણ મહારાજ કે ના, અમે તો તમારા ઉપર ખૂબ રાજી થયા, અમે સ્વયં તમને પાડવા પ્રયત્ન કર્યા તેમ છતાંય તમે પડ્યા નહીં. અને બધા સભામાં બધા ભક્તોએ આ વાત સાંભળીને એમને પણ સંતો ભક્તોને પણ આનંદ થઈ ગયો કે વાહ, આ બાય એક ગામડાની બાય, એણે કોઈ બીજા શાસ્ત્રોની જાણકારી નથી, બીજો પહેલાં તો કેવી હતી, પહેલાંમાં તો બધું ભેખ બધું એને હરખા દેખાતા હતા, હવે પણ ભગવાનનો જ્યારથી નિશ્ચય થયો ત્યારથી કેવો પાકો થયો. તો એની નિષ્ઠા અને એનો નિશ્ચય જોઈને સંતો ભક્તો પણ એને વંદના કરવા લાગ્યા, નમન કરવા લાગ્યા કે આવી આવો નિશ્ચય તો સામાન્ય રીતે થવો અતિ દુર્લભ છે. એટલે મહારાજે મધ્યના 60માં વચનાવૃતમાં કીધું ને કે જેમ જાણતો હોય કે આપણે તો બધા સાધુ સરખા, તે કેને સારા કહીએ અને કેને નરસા કહીએ, તો મહારાજ કે સત્સંગી કહેવાતો હોય તો પણ એને વિમુખ જાણવો, એવું કીધું દાદા મધ્યના 60માં વચન. જે એવું સમજતો હોય કે આપણે તો બધા સરખા, કોને હારા ને કોને નરસા કહેવાય, બધા સાધુ સરખા, ચાલો જય સ્વામી
નારાયણ, આવું સમજનારા હોય તો મહારાજ કહે તો વિમુખ જાણવા, કારણ કે બધું હરખું જાણે ને તો ધૂળ ને ખોળ, ખોળ ને ગોળ બધું હરખું. એને તો કંઈ કહેતા એની કોઈ વિવેક દ્રષ્ટિ નથી, એ તો પશુ જેવી બુદ્ધિ છે. મહારાજનું કહેવાનો મતલબ કે તેને સાચું હરખું લાગે ને ખોટું હરખું લાગે, જ્યારે હરખું ને અમૃતે હરખું, પણ ક્યારે હરખું થાય. એક છે તે જીવનું કલ્યાણ કરે ને એક છે તે કલ્યાણ થતું હોય તોય બગાડે એવા હોય. ખાલી ઉપરના વેશથી કંઈ ખરખા થઈ જતા નથી. એમ અહીંયા વજીબાઈની નિષ્ઠા જોઈને મહારાજ ખૂબ રાજી થયા. તે સમયે ત્યાંના સંજય જેહ સર્વે આવ્યા હતા સભામાં. તેમણે કહ્યું, સુણો મહારાજ, અમે વિચાર્યું છે એમ કાજ પ્રભુ થઈ ફરો છો, સુજાણ સઘળાના કરો છો કલ્યાણ, પણ શ્રી કૃષ્ણે પર્વત ધાર્યો, ઇન્દ્રનું અભિમાન ઉતાર્યો, એમ અમારા ગામનો એક દરવાજો છે મોટો અભિષેક, તેને ઉપાડો જો તમે ખ્યાત, ત્યારે જાણીએ પ્રભુ સાક્ષાત. મહારાજ આ રીતે સભામાં વાત કરે છે, ત્યાં ગામનો કોઈ ભટ્ટ કથાકાર હશે એ આવ્યો અને એણે સભામાં આવીને મહારાજને વાત કરી કે તમે બધી આ મોટી મોટી વાતો કરો છો અને મોટા ભગવાન થઈને પૂજાઓ છો અને બધાએ ઘણા જીવોના કલ્યાણ કરો છો, પણ શ્રી કૃષ્ણ ભગવાને તો પર્વત ધાર્યો હતો એક ટચલી આંગળીએ અને ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું હતું, તમે કાંઈ એવું કામ કર્યું છે? અને જો તમે ભગવાન હોય તો અમારા ગામની અંદર આ મોટો દરવાજો છે એ પડી ગયો છે, તો જેને તમે ઉપાડીને એક બાજુ મૂકી દો તો અમે તમને ભગવાન જાણીએ. લો હવે આ કથાકાર શાસ્ત્રનો જાણનાર, એણે ભગવાનને આવો પ્રશ્ન પૂછ્યો. ત્યાં જે સભા ચાલે છે ત્યાં હવે કંઈ પર્વત ઉપાડવાથી કે એક દરવાજો ઉપાડવાથી ભગવાન થઈ જવાય? મહારાજને મુક્તાનંદ સ્વામી વડોદરામાં જ્યારે શાસ્ત્રાર્થ થયો પંડિતોનો ગાયકવાડ સરકારના દરબારમાં રાજમાં પંડિતો અને મુક્તાનંદ સ્વામીનો શાસ્ત્રાર્થ થયેલો ને, એ શાસ્ત્રાર્થની અંદર એ પંડિતોએ માં મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે શ્રી કૃષ્ણ ભગવાને તો આવી રીતે ગોવર્ધન એકાથે ઉપાડ્યો ટસલી આંગળીએ, પછી રાવણે ભગવાન રામે રાવણને માર્યો, કૃષ્ણ કંસે કંસને માર્યો, આવું બધા મોટા મોટા કામ કર્યા તો ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે તમારા, એણે શું એવું મોટું કામ કર્યું કે તમે એને બધાને ભગવાન માનો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે તમે બધા વિદ્વાનો છો, શાસ્ત્રના જાણનારા છો, કોઈ જ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું લક્ષણ આવે છે કે ભગવાન આવું ઉપાડે તો જ ભગવાન કહેવાય? તમે આટલા વિદ્વાનો થઈને આવો પ્રશ્ન કેમ પૂછો છો? વિદ્વાનો કે કેમ તમે એમ વાત કરો છો? મુક્તાનંદ સ્વામી કે જો ખાલી પર્વત ઉપાડવાથી જ ભગવાન થઈ જવાતું હોય કે કંસ જેવાને મારવાથી ભગવાન થઈ જવાતું હોય તો હિરણાક્ષ નામનો રાક્ષસ હતો, શાસ્ત્રમાંની કથા છે કે એણે તો આખી પૃથ્વીને પાતાળમાં લઈને જતો રહ્યો હતો, આખી એક પર્વત નહીં આખી પૃથ્વીને લઈને પાતાળમાં જતો રહ્યો હતો, એને કાઢવા માટે પછી ભગવાન હયગ્રીવ રૂપ લઈને આવીને આખું પૃથ્વીને બહાર કાઢી હતી ને. તો કે જો પર્વત ઉપાડવાથી ભગવાન થઈ જવાતું હોય તો હિરણાક્ષ રાક્ષસ તો આખી પૃથ્વીને જ લઈને પાતાળમાં જતો રહ્યો હતો, કેવડો મોટો ભગવાન જાણવો એને? મુક્તાનંદ સ્વામી એવું પૂછ્યું, આમે તર્ક કર્યો. એટલે કે ખાલી પર્વત ઉપાડવાથી ભગવાન થવાતું નથી, પર્વત તો કેટલાય ઉપાડે ને કેટલાય જાદુગરથી કરે, પણ મહારાજ કે જે જીવના હૃદય, મુક્તાનંદ સ્વામી જ્યારે કીધું કે જે જીવના હૃદયમાં જીવના અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને ટાળવું અને એના એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવવું, એને કામ ક્રોધ લોભાદિક અંતઃશત્રુઓના જ હૃદયમાંથી નાશ કરવા, એ રૂપી અસુરો મારવા, એ સૌથી મોટું કામ છે ને એ ભગવાન સ્વામિનારાયણે કર્યું એટલે એ ભગવાન માનીએ છીએ, એવું મુક્તાનંદ સ્વામી ત્યારે કીધેલું. અહીંયા પણ આવડો શું કહેવાય ભટ્ટ જે છે ગામનો કથાકાર, એણે ભગવાનને આવું પૂછ્યું કે ભાઈ કૃષ્ણએ તો પર્વત ઉપાડેલો, તમે આવા કોઈ કામ કર્યા છે કે ખાલી વાતો જ કરો છો? એમ એનું કહેવાનો મતલબ આવો હતો, અને અમારા ગામનો દરવાજો છે બહુ વજનવાળો છે અને આખા ગામ લોકોથી પણ ઉપડે એવો નથી, તમે જો એને ઉપાડો તો અમે ભગવાન માનીએ, આવું એણે પૂછ્યું. ત્યારે શ્રીહરિ કે સુણો ભાઈ, એમાં તો કાંઈ નથી નવાય. મહારાજ કે એમાં તો કંઈ ઉપાડો, એમાં તો કાંઈ નવાય નથી, અમારા એક ભગતને કહે તો એ ઉપાડ દે. મહારાજ કે દરવાજો ઊંચો કરીએ સોય, આંગળી પર ધારીએ જોઈ, પણ લખી આપો તમે આજ નક્કી કહીએ છીએ તે કાજ, દરવાજો ઊંચો કરું ખચિત, તમે અમારા થાવ આશ્રિત. મહારાજ કે અમે તો દરવાજો ઊંચો કરીએ ચાલો, પણ નક્કી કરો કે તમે અમારા આશ્રિત થશો તો અમે દરવાજો ઉપાડીએ, બાકી કાંઈ તમારા કહેવાથી અમે એક એક કામ કરવા થોડા ફરીએ બધે, કોઈ કાલ કે પેલું કરો તો ભગવાન, પેલું કરો તો ભગવાન, પણ અમારે કરીએ તો તમે આશ્રિત થશો?
તો પેલા એ વિચાર્યું કે ઓહો, આ તો સ્વામિનારાયણ છે, જાદુગરા છે, કંઈક કરી દે આમાં, પણ આપણે કંઈક આશ્રિત થઈ જવાય થોડું. લો, એને કંઈ લેવા દેવાનું હોય ને, ખાલી કોઈક ટીખળ કરવા એને જોઈતું હોય. એટલે મહારાજ કે દરેકનું કંઈક થોડું આપણે પૂરું કરવા જઈશું. એટલે મહારાજ કે પેલા એ વિચાર્યું કે આ તો સ્વામિનારાયણ તો જાદુગરા છે, બાબરીઓ ભૂતવશ કરેલો છે, સાચી ઉપાડી દે, અને આપણે તો કંઈ આશ્રિત થવું નથી. લો, એટલે આવું છે, ભગવાન સ્વયં મળે. પહેલાં તો પરીક્ષા કરવા જાય, એમ પરીક્ષા કરે તો કંઈ એકે બાજુથી પકડાય નહીં. અને જે આસુરી જીવો છે એને ભગવાન એની સામે આવે અને પ્રગટ મનુષ્યાકારે મળે તો એને ઓળખી શકે નહીં, એને આશ્રિત થઈ શકે નહીં, ભજન કરી શકે નહીં. એમ વિચારીને ગયા મન, હરિન હરિન ઓળખાય એ દન, સંસ્કાર વિના નવ પમાય, પ્રગટના ભક્ત ન થવાય. એમ વિજયપુર મોજાર 15 દિન રહ્યા મુરાર, સૌની સેવા કરી અંગીકાર, પછી પ્રીતમ થયા તૈયાર. આ રીતે મહારાજ 15 દિવસ વિજાપુરમાં રોકાયા. વજીબા વગેરે ત્યાંના ભક્તોના ભાવને પૂર્ણ કરી, ત્યાં લોકોની સેવા સ્વીકારી, એમને દર્શન કથા વાર્તાનું સુખ આપી, અને મહારાજ એ રીતે ત્યાં 15 દિવસ ત્યાં રોકાયા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રીહરિએ વિજયપુરમાં લીલા કરી નામે 66મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.